preview. Preview. Neo Sounds Music. Preview. આજે મંદિરે કામ કામ કરેલ છે એક 14 જણા ખાતા પૈસા આવેલા છે અને બીજા મોનસો ને બધા પૈસા મળેલા છે અને કામ જાતે કરેલ છે અને ચાર પાંચ મોનસો મારા ગામના છે એ રાખી અર્ધી સંબંધ અર્ધી કરે છે અને બધા ઉગરાવે છે પૈસા પાંચ પાંચ લાખ રૂપિયા લાવો બે બે લાખ રૂપિયા લાવો અમાને જો નકા તમામ અર્ધી કરશો અને બીજા મકાન પાસ કરેલા ગણા ને બે બાર તેર ની અંદર મકાન પાસ કરેલ છે અને પૈસા પંદર પંદર ઉગાડી લીધા અને હપ્તા મળ્યા પૂરા મળ્યા અને પબ્લિક રાડ પાડે છે ત્યારે ફરીથી નવેસર નોમે પંચાણું નોમ આવ્યા છે ઓઈડાની અંદર એટલે કે સરપંચને કે મને ઓઈડા આપી દો અને પૈસા ઉઘરાવાજો સપના પણ ના પાડીએ કે તમને પૈસા નહીં મળે અને ગરીબના ખાતમ પૈસા આવશે તો તમારા માથે કેસ કરશો અરજી કરશો અને તમારા માથે તમને દખલ કે કરશો એટલે સપનને તમારા માથે ધમકી મારે છે અને પૈસા માંગે છે અને આવી રીતે કરે છે જય હિન્દ એ આ હું મારે ઘરથી પત્ની સરપંચ છે બરાબર એટલે અમને વારંવાર રજૂઆત કરે છે કે અમે બે પ્રધાનમંત્રી આવાસમાં કે દીનદયાળ આવાસમાં બે ઓરડા મંજૂર કરાવી લાવ્યા હોય એમાં અમે કોઈની ચાય પીતા નથી તો એમને 10-15 હજાર રૂપિયા કપાવીને પડાવી લેશે નકાર દી આપે તો એ ઓરડો રદ કરાવે બરાબર અત્યારે પણ પ્રધાનમંત્રી આવાસમાં અમે 95 નોમ લાવ્યા છે 95 માં અત્યારે ઘરે લાવી જાય અને પૈસા માં કરે આ 31 જણ ને અહીંયા 2012 થી હોળ સુધી બે ઓરડા હતા ને બે હપ્તા લીધા પછી એક એક હપ્તા અહીંયા એડવાન્સ લઈ લીધું બાકીના નથી હપ્તા મળતા નથી મકાન થતું અને એમને પૈસા ખાઈ ગયા છે અને અત્યારે આની કોઈ તપાસી કરતું નથી કોણ લોકો હા બસ એ રમેશ માલજી અને દલરામ લાખજી બે એમને મારા પાસે પૈસા માંગે અત્યારે હપ્તા માંગે મારા પાસે કારણ કે તમે કોઈ કામ કરો છો ને એટલે કે 2 લાખ રૂપિયા આલો 2 લાખ રૂપિયા ક્યાંથી આલો તારે એવી તપાસ કરાવી કરે મેં નરેગાની અંદર 11 રોડ મંજૂર કરાયેલા પૂરા એ તો 2015-17 નો એટલે હેડાતું નતું એમાંથી 9 રોડ કર્યા વીવીઆઈપી રોડ છે હાલ ક્વોલિટી સાથે કર્યા એને રોલર માથે ફેર્યું છે મેટલ પાથર્યું મોરમ પાથરી છે માટીકામ ડાયરેક્ટ બધી પબ્લિકે કર્યું મજૂર નથી કરી એની ચોકડીઓ કરી છે અને તો ચોકડી અંતિ તળાવ ખોદીને માટી નખાવી હતી એક જ જગ્યાએ એક રોડ એવો હતો તો એ કહીને તો એમાં એ કઈ ભ્રષ્ટાચાર કર્યો ભ્રષ્ટાચાર 3 વખત ટીડીઓ તપાસ કરી છે તપાસ કરીને પતી ગયું છે અને ફરીથી મારે આવેદન પત્ર આવે છે એને 3 તો મકાન પાકા ગૌચર ની જમીનમાં દબાણ કરીને બનાવ્યા 3 મકાન એ છોકરા નોકરી કરે છે લોકો જે છે એની સામે તમે સરપંચ તરીકે શું કાર્યવાહી કરશો અમે કાર્યવાહી એમના અમને મંજૂરી મળે તો અમે એમના વિરુદ્ધમાં ભૂમાફિયા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગો છો અને આમ કહો તો પોલીસ કેસ પણ કરવા દાખલ કરવા તૈયાર થવાનું ઓકે.